સરદાર વલ્લભભાઈ પટેલની નર્મદા ડેમ સાઇટ પર મુકાયેલી વિશાળકાય 182 મીટરની યુનિટી ઓફ સ્ટેચ્યુનું 31મીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થનાર છે. સરદાર પટેલે દેશ સેવા માટે કરેલા કાર્યો અંગે લોકજાગૃતિ આવે તે માટે રાજ્યભરમાં એકતા રથ યાત્રા ફરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 અને 8માં યોજાયેલી બીનાબેન આચાર્ય મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાણી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રાને ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત કરીને સરદારની પ્રતિમાને ફૂલહાર કરી સ્મરણાંજલિ અર્પણ કરી હતી, જ્યારે પડદરી તાલુકામાં એકતા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી કે સખિયા, ટંકારા પડદરીના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા સહિતના કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે સાધુબેટ ખાતે આગામી 31મી તારીખે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે, જેના ભાગરૂપે 20 તારીખે સમગ્ર રાજ્યના દરેક ગામની અંદર એકતા રથ, એક ભારત શ્રેષ્ઠ ભારત અને સરદાર સાહેબના જીવન વિશેની માહિતી આપતો આ રથ ગામડે ગામડે ફરી રહ્યો છે. આજે પડદરી તાલુકાના સવારથીનું રથનું પ્રસ્થાન કરાવી આજે સુવાગ ગામે આ રથ પહોંચ્યો છે. અખંડ ભારતના નિર્માણમાં જેનો મુખ્ય ફાળો રહ્યો છે એવા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશ ગૌરવ લઈ શકે એવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે થવાનું છે, ત્યારે આ એકતા રથના માધ્યમથી એક સારો સંદેશો ફેલાય અને આવનારી ભવિષ્યની પેઢીઓ સુધી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કાયમી માટે રહે હેતુથી એકતા રથનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતના 10,000થી વધારે પણ ગામડાઓમાં આ એકતા રથ ફરવાનો. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના લોકપ્રિય વડાપ્રધાન કે જેમણે આ ગુજરાતનું નામ રોશન આ દેશમાં કર્યું અને આ દેશનું નામ એકતા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા સરદાર પટેલને જે સન્માન આપીને પૂરી દુનિયામાં એક નામ રોશન કર્યું છે. આગામી 31મી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે અને તે જ દિવસે એક ઐતિહાસિક દિનની ઘડી તરફ આપણે જઈ રહ્યા છીએ, એટલા માટે કે આખા વિશ્વમાં સૌથી ઊંચું 182 મીટર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આદરણીય લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એને ખુલ્લું મૂકવાના છે. એના અનુસંધાને અત્યારે પૂરા દેશમાં અખંડિતતા માટે આ સરદાર વલ્લભભાઈ પટેલને સન્માન આપવા માટે એના વિચારો જન જન સુધી ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકતા યાત્રા ચાલી રહી છે, ત્યારે રાજકોટ મહાનગરમાં પણ છેલ્લા 22 તારીખથી 30 તારીખ એટલે કે 9 દિવસમાં 18 વોર્ડને આવરી લેતી યાત્રા ચાલી રહી છે, ત્યારે આજે વોર્ડ નંબર 7 અને 8 એમની આજે એકતા યાત્રાનો પ્રારંભ અહીંથી મંદિર ખાતેથી કરવામાં આવશે અને એમાં ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રી, સ્થાનિક પાર્ટીના આગેવાનો સૌ મિત્રો જોડાશે. અને વિશેષતા એ છે કે ખાલી માત્ર પાર્ટીના કાર્યકર્તા નહીં પરંતુ લોકો, એનો સમૂહ, સોસાયટીના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, વિદ્યાર્થીઓ સબ જોડાઈને એક સરસ મજાનો કાર્યક્રમ જે નરેન્દ્રભાઈની જે કલ્પના છે એ મુજબનો ચાલી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એકતા યાત્રાનું જે આયોજન છે આજે 7 અને 8 વોર્ડમાં, બંને વોર્ડમાં આજે યાત્રા ફરવાની છે. સાથે ગુજરાત રાજ્યમાં આખા મુખ્યમંત્રીએ ગુજરાતભરમાં જ્યારે આ યાત્રાનું આયોજન કર્યું છે એના ભાગરૂપે રાજકોટમાં પણ છે. રાજકોટના જુદા જુદા વિસ્તારો 18 વોર્ડના તમામ વિસ્તારોમાં ફરી અને યાત્રા ફરે છે. સાથે સાથે આ યાત્રામાં લોકો દ્વારા સંત મહંતો, રાસમંડળીઓ, વેપારીઓ, દરેક એસોસિએશનો આ યાત્રાને વધાવવા આવે છે અને ખૂબ જ સારા માહોલ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. સરદાર પટેલ સાહેબ જે છે એકતા, અખંડતા અને સાર્વભૌમતા જે ભારત સ્વાધીનતા પછી તમામ 562 જે રજવાડાઓ છે એ રજવાડાઓને એકત્રિત કરી ભારતના એકતા અને અખંડતાને જે પ્રમાણે કામગીરી કરી છે એના યાદગારી રૂપે એની સાચી શ્રદ્ધાંજલિ માટે ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે આખા વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા જે લગભગ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું જે યુએસનું છે એનું બમણી સાઇઝનું અને અત્યારે જે સૌથી ઊંચું પ્રતિમા છે એનાથી પણ ખૂબ ઊંચું આ નર્મદાના તટ પર જે ગુજરાતનું લાઇફલાઇન કહેવાય છે એના તટ પર જ્યારે વિશ્વનું સૌથી ઊંચું પ્રતિમા બનવા જઈ રહ્યા છે અને આખા વિશ્વનું
આ પોતીકું અને ભારતનું પોતાનું જે સરદાર પટેલ સાહેબનું જે સ્મારક જે સૌથી ઊંચી પ્રતિમા બનવા જઈ રહ્યું છે એના સાચી શ્રદ્ધાંજલિ માટે આપણે બધા ભેગા થઈને પૂજ્ય સરદાર પટેલ સાહેબને યાદ કરીએ અને એમના યાદીમાં આપણે આ જે એકતા યાત્રા છે એમાં યોગદાન આપીએ.